साखा सूरत में हीरा उद्योग में सूरत पछी भावनगर बीजा नंबरे छे। भावनगर में अनेक हीराना कारखानाओं में कामकाज करीने रत्नकलाकारों रोजगारी मेळवता होय छे, परंतु छेल्ला केटलाक समयथी हीरा उद्योग मंदीनो सामनो करी रह्युं छे, जेमांथी भावनगरनो हीरा उद्योग पण बाकात नथी। कोरोना काळ बाद हीरा उद्योग में थोड़ी तेजी आवी हती, परंतु रशिया ने युक्रेनना युद्धना कारणे विदेशमांथी आवती काचा हीरानी रफ आवानुं बंध थई गयुं छे, जेना पगले वेपारीओने मोंघा भावे रफ लेवी पड़ी रही छे, जेथी खर्चमां वधारो थता वेपारीओने कारखाना अने रत्नकलाकारोने पगार चुकवा मुश्केली पड़ी रही छे। हीराना वेपारीओ सरकार पासे राहत पेकेजनी मांगणी करी रह्या छे। તો જે રશિયા યુક્રેન વાળા યુદ્ધની વાત હતી કે રશિયામાંથી જે રફ આયાત થાય છે, જે રફ ઉપર આવવાની પ્રતિબંધ હતો, એટલા માટે કાચો માલની શોર્ટેજ હતી, તૈયાર માલની ડિમાન્ડ નહોતી। એ પછી હમણાં છેલ્લા મહિનાથી કે ચાઇનામાં કોરોના કેસો વધ્યા, એના હિસાબે ચાઇનાનું માર્કેટ બંધ છે, એટલે માર્કેટ બંધ છે એટલે જે પતલો માલ છે એ વધારે આપણે અહીંયા ચાઇના એક્સપોર્ટ થતો હોય છે, એના હિસાબે માલની ડિમાન્ડ ન હોવાના કારણે અહીંયા અસર છે એની। કામ રોજીરોટી માટે વેપારીઓ જે રફની ખરીદી કરે છે અને પોલીસ વેચાતું નથી, પોલીસ વેચાતું નહીં કારણ પોલીસનો સ્ટોક થતો હોવાથી રફમાં પૈસા થતા નથી, તો કારીગરોની રોજીરોટી માટે વેપારીઓ કારખાના ચલાવે છે। જો આગળના સમયમાં પોલીસ જો વેચાવાનું ઓછું થશે તો રોજીરોટીનો સમસ્યા ઊભી થશે અને કારખાનામાં ધીમે ધીમે બંધ થવાની અણી ઉપર છે।